નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર. આજે ભૂપેન્દ્ર પટેલની 5 મોટી ભેટ ગુજરાતીઓ માટે. આજના સૌથી મોટા સમાચાર, પીએમ આવાસ યોજના સૌથી મોટી ભેટ, રક્ષાબંધન બહેનો માટે ભેટ, ખેડૂતોને ખાતર 750 રૂપિયા ભેટ, રેશન કાર્ડ ધારકોને રેશન ભેટ, શ્રમિકો માટે ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, ગરીબ કલ્યાણ મેળો મોટું આયોજન, આયુષ્યમાન કાર્ડ મોટી ભેટ, પેટ્રોલ ડીઝલ બંધ, પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત, પરેશ ગોસ્વામીની મોટી આગાહી વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું. તો મિત્રો, આજે સૌથી પહેલાં તમામ મિત્રોને આજના સૌથી મોટા સમાચાર જણાવી દઈએ. ખેડૂતોની આવક ગઈકાલે જાહેર થઈ ગઈ હતી. નીતિ આયોગ દ્વારા ખેડૂતોની આવક, ગુજરાતના ખેડૂતો આવક 10મા નંબરે આવી છે. ત્યારે હવે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવી ગયું છે. શું કીધું ઋષિકેશ પટેલે, જાણી લો. ખેડૂતોની માથાદીઠ આવક મામલે ગુજરાત દેશભરની અંદર 10મા નંબરે રહેવા માટે નીતિ આયોગે જે રિપોર્ટ બહાર પાડ્યો છે, આ અંગે હવે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન આવી ગયું છે. ઋષિકેશ મંત્રીએ કીધું કે નંબર બતાવવાનું કામ પણ ભાજપ સરકારે જ કર્યું છે, એટલે કે નીતિ આયોગ છે ભાજપ સરકારની જ આયોગ છે અને એણે જ આ નંબર બતાવવાનું કામ કર્યું છે. ખેડૂતોને કયા સેક્ટરમાં મદદ કરવાની જરૂર છે એના આંકડા જાહેર થાય એ માટે આંકડા બહાર પાડવામાં આવ્યા છે. એટલે ગુજરાતની અંદર પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતો માટે યોગ્ય કામ કરી રહી છે અને હવે આંકડા મુજબ આગળનું કામ કરવાનું શરૂ રહેશે. તો ઋષિકેશ પટેલે કીધું છે કે 10મા નંબરે આવ્યું છે, પરંતુ એ મુજબનું હવે ગુજરાતની સરકાર કામ કરશે. તો એક પ્રકારનું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે, પરંતુ આનાથી સાબિત થાય છે કે આંકડા ભલે નીતિ આયોગે બહાર પાડ્યા છે, ભાજપની સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ આ આંકડા આપણા રાજ્ય માટે ખૂબ જ ખરાબ છે. આપણા રાજ્ય 10મા નંબરે આવ્યા છે. ત્યાર પછીના મિત્રો, ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થવાનું છે ગુજરાતની અંદર. મોટું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગરીબ કલ્યાણનું અવિત્ર લક્ષ્ય સાકાર કરવા માટે જિલ્લાની અંદર 1-1 એમ કુલ 33 ગરીબ કલ્યાણ મેળાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવશે. તો 33 ગરીબ કલ્યાણ મેળા યોજવાના છે. સપ્ટેમ્બર મહિનાની અંદર આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે. સપ્ટેમ્બર 2024માં ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી 90,000થી વધુ લાભાર્થીઓ જેણે યોજનામાં ફોર્મ ભર્યા છે એના સાધન સહાય ચૂકવવામાં આવશે, જેમાં 125 કરોડ રૂપિયાની સાધન સહાયની ચૂકવણી કરવામાં આવશે. તો 90,000થી વધુ લાભાર્થીઓને લાભ મળવાનો છે. 33 ગરીબ કલ્યાણ મેળાનું આયોજન સપ્ટેમ્બર મહિનાની અંદર કરવામાં આવશે. તો ખૂબ જ મોટી ભેટ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. ત્યાર પછી રક્ષાબંધન નિમિત્તે મહિલાઓ માટે મોટી ખુશખબર. રક્ષાબંધનના અવસર ઉપર ઉત્તર પ્રદેશની મહિલાઓને 2 દિવસ માટે મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે, જેમાં ઉત્તર પ્રદેશમાં પરિવહન મંત્રી છે દયાશંકર સિંહ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. એટલે રક્ષાબંધનના તહેવાર ઉપર ગત વખતની જેમ મહિલાઓને 2 દિવસ સુધી મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે. તો ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની સરકાર દ્વારા પણ ટૂંક સમયમાં જાહેરાત કરશે, કારણ કે ગઈ વખતે પણ ગુજરાતની સરકારે મહિલાઓને મફતમાં મુસાફરી કરવાની જાહેરાત કરી હતી. તો ગુજરાતની સરકાર પણ ટૂંક સમયમાં આપણી ગુજરાતની મહિલાઓ માટે પણ આ નવી ખુશખબર આપશે. ત્યાર પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાનો છે તમામ મિત્રો માટે મોટી સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની અંદર જે આદિવાસી લોકો છે એમના માટે યોજના છે. આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારોને ખૂટતી જરૂરિયાતો અને સુવિધાને પૂર્તિ કરવા માટે હવે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે કે પીએમ જનમન યોજના, આ અભિયાન અંતર્ગત હવે આદિજાતિ કુટુંબોને આવાસની સુવિધા ફાળવવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 7,123 લાભાર્થીઓને આવાસ માટે મંજૂર કરવામાં આવી છે. તો પીએમ જનમન યોજના હેઠળ આદિવાસીઓ માટે 7,123 જગ્યાઓ ફાળવવામાં આવી છે. તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને આદિવાસીઓ માટે આ ખૂબ જ મોટા સમાચાર છે. ત્યાર પછીના મોટા સમાચાર, ગુજરાત સરકારની મોટી ભેટ. નેનો યુરિયા ખાતર ખરીદશો તો તમને 750 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, કૃષિ મંત્રી દ્વારા જાહેરાત કરી નાખવામાં આવી છે.
કૃષિ મંત્રીએ કહી દીધું છે કે ખેડૂતો હવે દાણાદાર યુરિયાની જગ્યાએ નેનો યુરિયાનો ઉપયોગ કરતા થાય તે માટે આ પ્રોત્સાહન આપવા માટે સહાય આપવાનું શરૂ કરી દીધું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે આ નવી યોજના અમલમાં આવી છે. આ યોજનાની અંદર જે ખેડૂતો નેનો યુરિયાની ખરીદી કરશે જેમાં પ્રતિ હેક્ટર વધુમાં વધુ તમને 750 રૂપિયાની મર્યાદામાં સહાય મળશે. એટલે પ્રતિ હેક્ટર તમને વધુમાં વધુ 750 રૂપિયાની સહાય મળશે. તમારે આની માટે નેનો યુરિયાની ખરીદી કરવાની રહેશે. તો આ યોજના અંતર્ગત 45 લાખ નેનો યુરિયાની બોટલ ઉપર સહાય આપવામાં આવશે. તો જે ખેડૂતો નેનો યુરિયાની બોટલ ખરીદશે એના માટે સહાય જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે આ મોટી ભેટ આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, હવે પેટ્રોલ ડીઝલ બંધ થવાનું છે. નીતિન ગડકરી પેટ્રોલિયમ મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી પેટ્રોલ ડીઝલ બંધ થવાનું છે નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રોડ માર્ગના પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહી દીધું છે કે ભારતીય કંપનીઓ હવે 100% ઇથેનોલ ઉપર ચાલતી હોય એવી ગાડીઓ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. કઈ કઈ કંપનીએ શરૂ કરી દીધું છે? તો ટોયોટા કંપની, ટાટા કંપની અને સુઝુકી કંપની. આ કંપની હવે એવા વાહનો બનાવશે જે 100% ઇથેનોલથી ચાલશે. એમાં પેટ્રોલ કે ડીઝલ વાપરવાની કોઈ પણ જરૂર નહીં પડે. તો 100% ઇથેનોલથી ચાલતી હોય એવી ગાડીઓ બનાવવાનું શરૂ થઈ ગયું છે. ટોયોટા, ટાટા અને સુઝુકી આ ત્રણ કંપનીઓ વાહનો બનાવવાનું શરૂ પણ કરી દીધું છે. અને આ ઇથેનોલની વાત કરીએ તો આ 100% ઇથેનોલ શેવડીનો રસ, દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવશે. તો હવે પેટ્રોલ ડીઝલ ધીમે ધીમે દેશમાંથી નાબૂદ થઈ જશે, કારણ કે હવે એવા વાહનો આવશે ટૂંક સમયની અંદર કે જે 100% ઇથેનોલથી ચાલશે. અને એવા વાહનો બનાવવાનું આ ત્રણ કંપનીઓ દ્વારા શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. તો પેટ્રોલ ડીઝલ ટૂંક સમયમાં દેશમાંથી નાબૂદ થઈ જશે. ત્યાર પછી મિત્રો, આયુષ્યમાન કાર્ડ ધારકોને 10 લાખ રૂપિયાની સહાય. ગુજરાતના તમામ આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત. અત્યાર સુધી આયુષ્યમાન કાર્ડ જે નીકળતા હતા એમાં 5 લાખ સુધીની સારવાર મળતી હતી, પરંતુ હવે ગુજરાતીઓને 10 લાખ સુધીની સારવાર મફતમાં મળશે. આ નવું આયુષ્યમાન કાર્ડ તમારે કઢાવી લેવાનું રહેશે, જેમાં તમારા આયુષ્યમાં આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર આ તમામ ડોક્યુમેન્ટ આપવાના રહેશે. તો હવે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત તમને 10 લાખ રૂપિયાની સારવાર મળશે. ત્યાર પછીના મિત્રો, ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય. શ્રમિકો માટે મોટી ભેટ ભૂપેન્દ્ર પટેલે આપી દીધી છે. હવે શ્રમિકોને માત્ર 5 રૂપિયાની અંદર આવાસ આપવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કરી દીધો છે. આ યોજનાની અંદર 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનાવવાની મોટી જાહેરાત કરી છે. અને આ યોજના અંતર્ગત જે શ્રમિકો હોય એને પ્રતિ વ્યક્તિ 5 રૂપિયાની સહાય પ્રતિદિન આપવાની રહેશે. એટલે જેટલા વ્યક્તિ હશે દરેક વ્યક્તિના 5-5 રૂપિયા આપવાના રહેશે. એક કુટુંબમાં 5 સભ્યો હોય તો 25 રૂપિયા આપવાના રહેશે, પરંતુ એમાં જો 6 વર્ષથી નાની ઉંમરના બાળકો હોય તો એમને કોઈ પણ પૈસા આપવાના નથી. વિનામૂલ્યે આવાસ આપવામાં આવશે. તો શ્રમિકો માટે ભૂપેન્દ્ર પટેલે માત્ર 5 રૂપિયામાં આવાસની મોટી જાહેરાત કરી દીધી છે. ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય. અને અત્યારે 3 મોટા શહેરોમાં 15,000 આવાસ બનાવવામાં આવશે. ત્યાર પછીના મિત્રો, ઓગસ્ટ મહિનાનું રાશન કાર્ડ ધારકો માટે મોટી ભેટ. ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ જન્માષ્ટમી અને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આપવામાં આવી છે. હવે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ઓગસ્ટ મહિનાની અંદર NFSA રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને 1 કિલો બાજરી અને જે અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા હોય એને 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા અને 5 કિલો બાજરી આપવામાં આવશે. આની સાથે સાથે અંત્યોદય, NFSA અને BPL તમામ રેશન કાર્ડ ધારકોને આ વખતે 1 લિટર સિંગતેલ જે 100 રૂપિયાના ભાવે મળશે, 1 કિલો ચણા 30 રૂપિયાના ભાવે, 1 કિલો તુવેર દાળ 50 રૂપિયાના ભાવે અને ડબલ ફોર્ટિફાઈડ મીઠું 1 રૂપિયાના ભાવે 1 કિલોની થેલી આપવામાં આવશે. આમ ઓગસ્ટ મહિનાની અંદર આ વખતે ઘઉં, ચોખા, બાજરી, સિંગતેલ, ચણા, તુવેર દાળ અને મીઠું આ તમામ વસ્તુ આ વખતે આપવામાં આવશે. જે BPL ધારકો છે, અંત્યોદય રેશન કાર્ડ ધારકો છે અને વધારાની ખાંડ પણ આપવામાં આવશે. તો ઓગસ્ટ મહિનાનું રાશન આ વખતે મોટી ભેટ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે. ત્યાર પછી પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે મોટી આગાહી કરી દીધી છે. પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત ઉપર વરસાદ લાવનારી જે 2 સિસ્ટમ હતી હવે દૂર થઈ ગઈ છે, તેથી હવે વરાપનો માહોલ શરૂ થઈ ગયો છે.
ખેડૂતો માટે અત્યારે વરસાદની કોઈ શક્યતા નથી, એટલે જે ખેડૂતોએ પોતાનું ખેતરમાં કામ કરવું હોય, નિંદામણ કાઢવું હોય, તમામ નિંદામણ કાઢી નાખજો, દવાનો છંટકાવ કરવો હોય તો દવાનો છંટકાવ કરી લેજો, પરંતુ આ તમામ કામ 10 તારીખ સુધીમાં પતાવી લેવાનું છે, કારણ કે 11 તારીખે ફરી એક સિસ્ટમ સક્રિય થઈ જવાની છે, એટલે ખેડૂતોએ પોતાના ખેતરમાં જે કામ કરવાના બાકી હોય એ 10 તારીખ સુધીમાં પતાવી લેજો, 11 તારીખે ફરીવાર સિસ્ટમ સક્રિય થશે અને ફરીવાર વરસાદી માહોલ શરૂ થઈ જશે। ત્યાર પછીના મિત્રો, વીજ કનેક્શનને લઈને નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે। કેન્દ્ર સરકારે હવે વીજળી ગ્રાહક અધિકાર નિયમોની અંદર ફેરફાર સુધારો કરવામાં આવ્યો છે, જેની અંદર હવે મેટ્રો શહેરની અંદર માત્ર 3 દિવસની અંદર તમને નવું કનેક્શન મળી જશે। નવા કનેક્શનનું જ્યારથી તમે એપ્લાય કરો છો, રજિસ્ટ્રેશન કરો છો, ત્યારથી 3 દિવસની અંદર તમને હવે કનેક્શન મળી જશે। જો તમે નગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો 7 દિવસની અંદર તમને કનેક્શન મળી જશે, જો તમે ગામડાની અંદર રહેતા હોય તો 15 દિવસની અંદર તમને કનેક્શન મળી જશે, પર્વતીય વિસ્તારમાં રહેતા હોય તો એના માટે 30 દિવસનો સમય લાગશે। તો વીજ કનેક્શનને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર, આજના મોટા સમાચાર, ભૂપેન્દ્ર પટેલની આજી 5 મોટી ભેટ તમામ મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં આજે મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।